विद्यार्थी मित्रों, आज आप गुजराती पाठ त्रण आटला बधा रमकड़ा एमा भाग बे लईशुं। तो हवे आपणे साचुं अने खोटुं करीए। अहींया थोड़ा विधानो आपेला छे, वांचता जईए अने साचुं खोटुं करता जईए। तो पहेलुं विधान छे કે રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા, તો આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન ખોટું છે, કારણ કે રૂપેશ કાકાને તો બાળકો બહુ ગમતા હતા, એટલે તો એને ટોય હાઉસ બનાવ્યું હતું। તો આ વિધાન છે એ ખોટું છે। પછીનું વિધાન છે, રૂચાને શિક્ષક શિક્ષક રમવું ગમતું હતું। તો રૂચાએ બધા રમકડાને બેસાડી અને ભણાવવા બેસાડી દીધા હતા ને, તો એને શિક્ષક શિક્ષક રમવું ગમતું હતું, એ વાત સાચી છે। તો અહીંયા આગળ સાચાની નિશાની આપણે કરશું। પછી ત્રીજું છે, અક્ષય આખો દિવસ મોબાઈલથી રમતો હતો। તો આ વિધાન ખોટું છે, અક્ષય નહોતો રમતો। કોણ રમતું હતું તમને બધાને ખબર છે, શ્રીકાંત રમતો હતો। તો આ વિધાન પણ ખોટું છે। પછી ચોથું વિધાન વાંચીએ, શ્રીકાંત ગાતું બલુનિયું લાવ્યો। તો આ વિધાન પણ ખોટું છે। પછી પાંચમું છે, કબૂતર રમકડાનું હતું। કબૂતર રમકડાનું હતું પણ સાચું હતું, એટલે તે પર તોડી ગયું, એટલે આ વિધાન પણ ખોટું છે। બાળકો, તમારે આ સાચા ખોટા બાકી નોટમાં લખવાના છે, બરાબર? હવે જુઓ બાળ મિત્રો, અહીંયા થોડા રમકડા આપેલા છે, પણ એ રમકડા કેવા છે, માટીમાંથી બનાવેલા। તો બાળકો, તમે પણ માટીમાંથી રમકડા બનાવવાનો પ્રયત્ન કરજો, બહુ જ સરસ બને છે। હવે અહીંયા જુઓ, એક સરસ મજાનું રમકડાનું ગીત આપેલું છે, તમે બધાએ સાંભળ્યું જ હશે, મારી સાથે બધાએ ગાવાનું છે। રંગબેરંગી રમકડાની ગાડી આવી રે, નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે, હાથી ઘોડા ઊંટ લાવી, ચકલી પોપટ મેના લાવી, દડા સાથે બેટ લાવી, રીંછ લાવી, વાઘ લાવી, વાંદરા લાવી રે, નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે, છુક છુક એન્જિન ગાડી લાવી, પમ પમ કરતી મોટર લાવી, ઉડતું વિમાન લાવી, નાની મોટી સાયકલ લાવી, ફુગ્ગાને ફરફરિયા સાથે મોર લાવી રે, નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે, પીપુડા પિસ્તોલ લાવી, નાનો એવો ઢોલ લાવી, ફરતું ચકડોળ લાવી, બહેન માટે ડોલ લાવી, નાની મોટી ઢીંગલીઓને વિસલ લાવી રે, નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે, રંગબેરંગી રમકડાની ગાડી આવી રે, નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે। હવે અહીંયા જુઓ બાળકો, નીચેના શબ્દોમાં ક્ષ પર ગોળ કરો, એટલે કે ક્ષ આપ્યો હોય ત્યાં આપણે ગોળ કરવાનું છે, તો તમે તમારા પુસ્તકમાં કરતા જજો। તો આવી રીતે ક્ષ ઉપર બધાએ ગોળ કરવાનું છે। હવે નીચે કીધું છે કે નીચેના શબ્દોમાં શ્રની નીચે લીટી દોરો, એટલે આપણે શ્રની નીચે દોરશું। તો અહીંયા આપણે શ્રની નીચે લીટી દોરી, આ શબ્દ તમારે મોટેથી વાંચવાના પણ છે, ક્ષવાળા અને શ્રવાળા, જેથી ઉચ્ચારમાં તમને ખબર પડે। હવે અહીંયા જુઓ, અહીંયા એક ફકરો આપ્યો છે,
જરા વાંચો તો. આપણે વાંચીએ, રૂપાલી અને ઋત્વિક બંને ગયા બગીચામાં, બંને બાંકડે બેઠા, બંને પાકા મિત્ર. બગીચામાં લીલાછમ વૃક્ષો, વૃક્ષો પર રૂપાળા પક્ષીઓ. રૂપાલીના માથા પર અચાનક ટપ દઈને કંઈક પડ્યું. ઋત્વિકે ઉપર જોયું અને હસ્યો. ત્યાં તેમના શિક્ષક આવ્યા. રૂપાલીને રૂમાલ આપીને ખડખડાટ હસ્યા. શિક્ષક સામે જોઈને રૂપાલી અને ઋત્વિક પણ ખૂબ હસ્યા. હવે નીચે આપણને કીધું છે, વાક્ય આપ્યા છે, એ સુધારીને લખવાના છે, તો એ હું અહીંયા બોર્ડ પર કરાવું છું. હવે અહીંયા જુઓ બાળકો, સુધારીને લખો. અહીંયા આગળ આપણને વાક્ય આપ્યા છે પણ એ ખોટા છે, એટલે આપણે ફકરાને આધારે સુધારી અને લખવાના છે. તો પહેલું વાક્ય છે, રૂપાલી અને શિક્ષક બાંકડા પર બેઠા. હવે આ વાક્ય પુસ્તકમાં આપેલું છે, તમારે નીચે સુધારીને લખવાનું છે. તો સુધારીને શું લખશું? તો રૂપાલી અને શિક્ષકને પણ રૂપાલી અને ઋત્વિક બાંકડા પર બેઠા. તો આ સુધારીને આ વાક્ય, ખરેખર વાક્ય કયું છે કે રૂપાલી અને ઋત્વિક બાંકડા પર બેઠા. તો આ પુસ્તકમાં લખવાનું છે. પછીનું છે વાક્ય, ઋત્વિકના માથા પર ટપ દઈને કંઈક પડ્યું. તો આ વાક્ય ખોટું છે. સુધારશું, કોના માથા ઉપર પડ્યું છે? રૂપાલીના. તો રૂપાલીના માથા પર ટપ દઈને કંઈક પડ્યું. તો રૂપાલીના માથા ઉપર પડ્યું છે, ઋત્વિકના માથા ઉપર પડ્યું નથી. પછીનું ત્રીજું છે, રૂમાલ ખડખડાટ હસ્યો. હવે રૂમાલ ખડખડાટ હસે ન હસે, આ એટલે આ વાક્ય પણ ખોટું છે. તો કોણ ખડખડાટ હસ્યું? ઋત્વિક ખડખડાટ હસ્યું. રૂપાલીના માથા ઉપર પડ્યું કઈ એ જોઈને ઋત્વિક ખડખડાટ હસ્યો. પછી ચોથું વાક્ય છે, પક્ષી સામે જોઈને બંને મિત્રો હસ્યા. પણ ખરેખર વાક્ય સાચું શું છે? શિક્ષક સામે જોઈને બંને મિત્રો હસ્યા. શિક્ષકની સામે જોઈને હસ્યા. પછી છે પાંચમું, રૂપાળા વૃક્ષો પર લીલાછમ પક્ષીઓ હતા. હવે લીલાછમ પક્ષી અને રૂપાળા વૃક્ષો એ બંને અદલા બદલી થઈ ગઈ છે, એટલે સાચો વાક્ય શું આવશે? લીલાછમ વૃક્ષો પર રૂપાળા પક્ષીઓ હતા. બરાબર? તો આ સરસ રીતે તમારે પુસ્તકમાં અને બાકી નોટમાં લખવાનું છે. બાળકો, અહીંયા બોર્ડ ઉપર જે કાંઈ સવાલ જવાબ, ખરા ખોટા, સુધારીને લખો, એ જે મેં કરાવ્યું એ પુસ્તકમાં પણ લખવાનું છે અને બાકી નોટમાં પણ લખવાનું છે, અને સાથે સાથે પાકું કરવાનું છે. લખવાની પ્રેક્ટિસ કરી અને પાકું કરજો, જેથી પરીક્ષામાં આપણે સરસ રીતે લખી શકીએ. હવે અહીંયા જુઓ, પુસ્તકની અંદર તમને આપેલું છે આ ભૂલ ભૂલામણી. કોને શું મળશે? ભૂલ ભૂલામણીમાં લીટી દોરી વાહન સુધી પહોંચાડો. અહીંયા ચાર વ્યક્તિઓ આપ્યા છે અને નીચે ચાર વાહન આપ્યા છે. તો કોને કયું વાહન મળશે એ તમારે નીચે ચાર વાક્ય આપ્યા છે તેમાં લખવાનું છે. હવે આવું તમે ઘણીવાર કરતા હશો, આપણે ઝગમગમાં અને ફૂલવાડી માનેમાં આવી રીતના આવી પઝલ ભૂલ ભૂલામણી આવતી હોય છે. તો એમાં તમારે આમ જગ્યા જોઈ અને નક્કી કરવાનું છે કે કોણ ક્યાં પહોંચશે. તો આ બધું તમે જાતે કરી નાખજો.